સાથે છે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર FY BEd સેમ 2 માં હું અભ્યાસ કરું છું અમારા અભ્યાસક્રમના ભાગ રૂપે TLM બનાવવાનું હોય છે તો મેં TLM બનાવ્યું છે ધોરણ 7 વિષય ગણિત અને વિષયાંગ ત્રિકોણના પ્રકારો તો મારું TLM કે આ મુજબ છે ત્રિકોણના પ્રકારોમાં બે પ્રકાર પડે છે મુખ્ય એક એના ખૂણા બાજુ અને એક એના બાજુ હતી તો ખૂણાના પ્રકાર આપણે જોઈએ એમાં ત્રણ છે પહેલું આવે છે ઓબ્ટ્યુસ એટલે કે ગુરુકોણ ત્રિકોણ આમાં એક ખૂણો 90 કરતાં વધુ હોય છે એને આપણે ગુરુકોણ ત્રિકોણ કહેશું અને બીજું આવે છે આ રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ આમાં આ જે એક ખૂણો હોય છે એ 90 અંશનો હોય છે એને આપણે કાટકોણ ત્રિકોણ કહેશું અને ત્રીજું આવે છે એક્યુટ એટલે કે લઘુકોણ ત્રિકોણ આમાં ત્રણેય ખૂણાઓ 90 કરતાં ઓછા હોય છે તેને આપણે લઘુકોણ ત્રિકોણ કહેશું તો આ હતા ખૂણા ઉપરથી ત્રિકોણના પ્રકારો હવે આપણે બાજુઓના ત્રિકોણના પ્રકારો જોશું તો એમાં પહેલું છે સ્કેલન એટલે વિષમ બાજુ આમાં ત્રણેય સાઈડો અલગ અલગ હોય છે એકે સરખી ન હોય એને આપણે વિષમ બાજુ કહેશું પછી બીજો પ્રકાર આવે છે ઇક્વિલેટરલ ટ્રાયંગલ એટલે કે સમ બાજુ આમાં ત્રણેય સાઈડ સરખી હોય છે એને આપણે સમ બાજુ કહેશું પછી હજી છેલ્લું આવે છે આઈસોસેલસ એટલે કે સમદ્વિ બાજુ આમાં જે આ બે બાજુઓ છે એ સરખી હોય છે અને ત્રીજી અલગ હોય છે તેને આપણે સમદ્વિ બાજુ કહીશું અને બીજું આપણું મેં હજી એક TLM બનાવ્યું છે આના અનુરૂપ એ આપણે હવે સમજશું તો આ મારું બીજું TLM છે એ ચાર્ટ બનાવેલું છે તો એમાં આપણે જોઈએ તો આ જે ત્રણ સાઈડ છે એ ખૂણાના આધારે છે અને આ જે ત્રણ સાઈડ છે એ બાજુના આધારે છે એટલે ટોટલ 6 ત્રિકોણ છે 6 પ્રકારના એમાં આ ઓબ્ટ્યુસ છે એટલે ગુરુકોણ ત્રિકોણ એમાં આપણે જોઈએ તો આ એક ટ્રાયંગલ છે એમાં જો આ ખૂણો છે 110 છે એટલે 90 કરતાં વધુ થયો એટલે એને 90 કરતાં જે વધુ હોય એને આપણે ગુરુકોણ ત્રિકોણ કહેશું પછી આ બીજું છે રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે કાટકોણ ત્રિકોણ એમાં જો આ એક બાજુ છે એ 90 ડિગ્રી હોય છે એટલે એને આપણે કાટકોણ કહેશું પછી આવે છે એક્યુટ એટલે કે લઘુકોણ ત્રિકોણ અહીંયા જે ટ્રાયંગલ છે એમાં 90 કરતાં ઓછું હોય 60 એ પછી એ ગમે હોય છે કે 60 જરૂરી નથી એટલે એને આપણે લઘુકોણ ત્રિકોણ કહેશું પછી આવે છે સ્કેલન એટલે વિષમ બાજુ આ ટ્રાયંગલમાં ત્રણેય બાજુ અલગ અલગ છે જેમ કે અહીંયા 4 છે આ 6 છે અને આ 5 છે પછી આવે છે આઈસોસેલસ સમદ્વિ બાજુ આમાં આ બે બાજુઓ સરખી હોય છે અને આ એક એનથી મોટી પણ હોય છે કે નાની પણ હોય છે પછી છેલ્લો પ્રકાર છે ચતુષ્કોણ ત્રિકોણ એટલે કે ઇક્વિલેટરલ ટ્રાયંગલ આ ટ્રાયંગલમાં ત્રણેય બાજુ સરખી હોય છે જેમ કે 4 4 4 એવી રીતના તો આ TLM આપણે બાળકોને સારી રીતના યાદ રહીએ એટલે આ TLMનો આપણે ઉપયોગ કરી શકીએ એવો હેતુ છે અને બાળકોને પણ આપણે હોમવર્ક માટે પ્રોજેક્ટ દઈ શકીએ અને ઘરે પણ બનાવી શકે એ રીતના છે અને આમાં મેં યુઝ કરેલો છે એક ચાર્ટ પછી પૂઠું અથવા તો એવું હાર્ડ વસ્તુ જેનાથી આપણે મોડલ બનાવી શકીએ પછી ક્રાફ્ટ પેપર સ્કેચ પેન સ્કેલ ઇરેઝર પેન્સિલ વગેરે એનો ઉપયોગ કરીને આપણે આ TLM બનાવી શકીએ અસ્તુ